नमस्कार दोस्तों, स्वागत छे तमारू अमारी यूट्यूब चैनल माने। आज ना वीडियो में आपने बात करीशु एक एवाज चमत्कारी मंदिर विषे के ज्या तमारे रूबरू जवू पड़तू नथी अने टपाल द्वारा ज तमारी मनोकामना पूर्ण थाय छे। तो चालो वीडियो ने शुरू करिए। सामान्य रीते भक्तो भगवान ने प्रार्थना करवा माटे मंदिरे जाय छे। हाथ जोड़ी ने प्रार्थना करे बधा, कोई आखड़ी बाधा राखे, परंतु मंदिर सुधी जवानी जरूर नथी, एवुज आ एक मंदिर छे। तो चालो वीडियो ने शुरू करिए। सांभळीने तमने नवाई लागशे के आ वात भले हसी नाखवा जेवी लागशे, परंतु आवुं लखेला पत्रो रोज गणपति महाराज सुधी पहोंचे छे। वात छे एक एवा गणेश मंदिरनी ज्यां भगवान पत्रो द्वारा भक्तोनी वात सांभळे छे। जी हाँ, वाँचवामां पहली वखत विचित्र लागे, परंतु આવું મંદિર ગુજરાતમાં જ આવેલું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાક ગામના ગણેશ મંદિરમાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની માનતા પૂરી કરે છે। ગામના બસ સ્ટેન્ડની બાજુમાં જ આવેલું છે આ ગણેશજીનું મંદિર। આ મંદિરમાં ગણેશજી ભક્તોની પ્રાર્થના પત્ર દ્વારા સાંભળે છે। છેલ્લા 27 વર્ષથી ઢાકના ગણપતિ મંદિરમાં આ પરંપરા ચાલી રહી છે। હવે તો આ પરંપરાના કારણે જ ઢાકનું ગણપતિ મંદિર જાણીતું બન્યું છે। સામાન્ય રીતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જાય, હાથ જોડી પ્રાર્થના કરે, બધા માનતા આખડી રાખે, પરંતુ ઢાકના ગણપતિ મંદિરની બાધા આખડી રાખવા માટે મંદિર સુધી જવાની જરૂર નથી। કારણ કે અહીં બિરાજેલા ગણપતિ પત્ર દ્વારા જ તમારી વાત સાંભળે છે। મંદિરના પૂજારી ભરતગીરી ગોસ્વામી કહે છે કે આ પરંપરા તેમના પિતા દયાગીરીજીના સમયથી ચાલી આવે છે। શરૂઆતમાં લોકો આશીર્વાદ મેળવવા માટે સગાઈ કે લગ્નની કંકોત્રી મોકલતા હતા, ક્યારેક પોતાનું કામ પૂરું થાય તે માટે બાધા રાખતા। ધીરે ધીરે લોકોએ પત્ર દ્વારા ભગવાનને વિનવવાની શરૂઆત કરી, લોકોની માનતા પૂરી થઈ અને આ ચિલ્લો શરૂ થયો। આજે ઢાકના આ ગણપતિ મંદિરમાં રોજના 50 પત્રો આવે છે। ગણેશ ઉત્સવ દરમિયાન આ આંકડો 150 સુધી પણ પહોંચે છે, જેમાં ભક્તો પોતાની માનતા લખે છે। આ પત્રો આવે એટલે પૂજારી ભરતગીરી ગોસ્વામી તેને એકઠા કરી ગણેશજીની મૂર્તિ સામે ઊભા રહી વાંચીને ગણેશજીને સંભળાવે છે અને ભક્તોને મદદ કરવા વિનંતી કરે છે। અને ગણપતિ ભગવાન ગણેશજી દ્વારા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। મળીએ ક્યારેક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી ગણેશ।